તો જો આમાં દીપાલી બેન આવી ગયા છે નાસ્તો રોંધાનો છે આમાં દીપાલી બેન બનાવવાના છે કે દીપાલી હવે આપણે રાંધવાનું રાણું થઈ ગયું છે એટલે હવે તો આપણે રા જય માતાજી યુટ્યુબ ફેમિલી ને બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને માતાજી હાજા નર્મ રાખે ને એમ કેમ રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યાર માં તો આપણે મસ્તીના નાઈ ધોન તૈયાર થઈ ગયા છે એવી અને દીપાલી ને માહી બે તૈયાર કરી દીધું છે અને આજ તો આપણે થોડોક મોડો બ્લોક ચાલુ કર્યો હતો એટલે થોડુંક કામ હતું એટલે કઈ સવાર માં તો બ્લોક ચાલુ નતો કર્યો એટલે થોડોક મોડો બ્લોક ચાલુ કર્યો છે. તો આપણે તો નાઈ ધોન મસ્તીના તૈયાર થઈ ગયા છે અને બાળ મંદિરે જવાનું ટાણું ખતમ થઈ ગયું છે એટલે આપણે હવે ઘરેથી બાળ મંદિરે આવી ગયા છે એવી અને જો બાળ મંદિર ની થોડીક સાફ સફાઈ કરવાની છે બધી સાફ સફાઈ હવે કરી નાખી. અત્યારે બધા બાળકો આવી ગયા છે અને બેઠા બેઠા જો મસ્તી ના ચિત્ર દોરે છે. બેસે છે દીપાલી આ વંદુ તાર ચિત્ર ને દોરવાનું જો માં દીપાલી પવન ભાઈ ને હું દોરો છો હું દોરશું પવન હે ગરવાળી લે અરે વાહ મસ્ત ની ગરવાળી દોરી દીપાલી તું શું દોરશું ગરવાળી કેવાય હું ગરવાળી જસ તું હાથી દોરશો અરે વાહ ગોપાલ તું ગા જો ગોપાલ ગા દોરે જો દોરવા મળ્યો મંદિર થી ઘરે આવી ગયા છે અને બપોરા નું બાકી હતું એ બપોરા કરી લીધા છે અને માહી બેન ને જો હું રહી દીધા છે માયુ બેન જે હુતા છે અને દીપાલી બેન જો જાગીને જમવા વહી ગયા છે. અને કાલ તો આપણે કુપાળુ હનુમાન દાદા રાસ દાંડિયા હતા એટલે આપણે તો કાલ બધા રાસ દાંડિયા લેવા ગયા હતા એટલે રાસ દાંડિયા લેવા ગયા હતા એટલે હવારમાં જો બધું કપડા ધોવાનું ને એવું બધું કામ બાકી હતું એ ત્યારે જો બધા કપડા ધોઈને દોરીએ નાખી દીધા છે. તો જો હજી કપડા ને એવું બધું ધોઈ નાખ્યું છે અને અમારા માયુ બેન જે હુતા છે માયુ બેન જાગે એટલે આપણે સા પાણી ને એવું બનાવશું રોંઢાનું. તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો પૂરો જોજો. તો જો આમાં દીપાલી બેન આવી ગયા છે નાસ્તો રોંઢાનો છે આમાં દીપાલી બેન બનાવવાના છે કે દીપાલી હાલો બનાવો નાખ દે બસ આવડશે સા બનાવતા સા બનાવીશું કે ખાંડ ખાશો ઉભી રે રામ 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 બધાને રામ બનાવજો આજ જો સા બનાવે છે ખાંડ ખાય છે યો થેન્ક યુ
પેલા ચા બનાવતો આવડી ગયો. શું વાત છે દીપાલી? પછી રોટલી કરી ને. રોટલી બનાવતા આવડે છે તો ચા બનાવે છે. પછી કરતા શીખવાનું કા? દીપાલી બેને સા બનાવી નાખ્યો તો રોંઢાનો મસ્તીનો, અને આપણે જો સા પાણી પી લીધા, અને આ બેને જો દીપાલી ને માહી બેને માથા ઓળવી દીધા, અને મસ્તીનું તૈયાર થઈ ગયું છે. અને જો બેઠી બેઠી ખાટે હિસકવા મળ્યું, ને મારી ફૂમકી બેન, જો ફૂમકી હો તને વીખી નાખી કા? ફૂમકી કેમ વીખી નાખશો? તો જો દીપાલી બેન જો હાડી પહેરીને રમે છે. જો હાડી નથી, બે રૂમાલ લીધા છે, એની હાડી બનાવી છે. જો આવી કાક એની રમત હોય અમારી દીપાલી બેને કા? રમવાનું ચાલુ છે કા? તો એ રમે છે, હું માહી બે ખાઈ તઈ શીખવીશ કા? માહી ફોન માં જો, માહી બેન ને ફોન માં જો, ફોન માં નેટ થઈ રહ્યું. માહી આજે તાર ખૂમકી કેવી ઉભી થઈ છે તો કેવી લાગે છે? અત્યારે તો આપણે રાંધવાનું ટાણું થઈ ગયું, કઈ બકાવ્યું છે નહીં, એટલે પલંગ ઉપર થોડાક છોડવા છે ગુવાર ના. આપણે ત્યાંથી થોડો ગુવાર લઈ આવ્યો, ગુવાર લઈ આવ્યા અને થોડું ફુલાવા ને બટેકા ને એવું બધું થોડુંક શાક બનાવશું. કઈ અત્યારે શાક બકાલું તો છે નહીં એટલે, અને અમારે ઢીંગોળિયું જાય એ બે રમવા મળ્યું છે. ક્યાં જાવશો? ડેલી માં શિફ્ટી આવી જાય માહી. આપણે રાંધવાનું ઉઠાણું થઈ ગયું છે એટલે હવે તો આપણે રાંધવા મળ્યું. આખરે બધા કામે થી આવી જાહે. મારે ગુવાર ઉતરો પલંગ ઉપરથી. હવે થોડુંક ફુલેવર નાખશું, થોડુંક બટેકા નાખશું, થોડીક વાલોળ નાખશું, થોડુંક ગુવાર નાખશું. એવી રીતે આપણે આજે ઊંધિયું, ઊંધિયું તો ન કહેવાય પણ મિક્સમાં એવું આજ શાક બનાવવાનું છે. તો આપણે હવે રાંધી નાખવી. માય બેન ચા પીવે છે, કેવી છે? કેટલું જીરું નાખ્યું છે, આખું ઠલવી દીધો મૂઠો. હવે પી લે, કેવી લાગે? મોઢું કેવું કરશે? ટેસ્ટી ટેસ્ટી. તો આપણે એકલા બ્લોગ બનાવી છે એટલે બ્લોગ બનાવવામાં થોડીક મુશ્કેલી પડે, અને કઈ મારા હા હોય ઘરે ન હોય ને કઈ દીપાલી ને પપ્પા ન હોય એટલે આપણે એકલા બ્લોગ બનાવી છીએ. પણ તોય ધીમે ધીમે બ્લોગ બનાવવાનું તો ચાલુ જ રાખવાનું છે. હમણાં એન પપ્પાને વેકેશન પડી જાય તે અમે બે હારે બ્લોગ બનાવશું, અને તે સાથે જ આપણે જો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છીએ. અમારો કાક આવો આખો દિવસ ગયો. તમને અમારો ગામડાના બ્લોગ જોવા ગમતા હોય તો અમારી વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કાલ ફરીથી મળશું એક નવા દિવસમાં અને એક નવા બ્લોગમાં. જય માતાજી.